દહેગામ તાલુકામાં આ વર્ષે લીલા શાકભાજીનો ભાવ આસમાને જતા લોકોને ઊંધિયું ખાવું ઘણું મોંઘું પડશે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં છેલ્લા બે દિવસથી ઠંડી જોરદાર પડવા માંડી છે. તેવા સમયે ઉત્તરાયણ પર્વે આવવાની હવે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે દહેગામ શહેરમાં આવેલી શાક માર્કેટમાં લીલા શાકભાજીના ભાવ ઘટવાની જગ્યાએ વધી જવા પામ્યા છે. તેથી શાકભાજીના ભાવ વધી જતા આ વર્ષે ઊંધિયું બનાવવાનું પણ મોંઘું પડશે, એટલે કે ઊંધિયાના ભાવ પણ વધી જશે. શિયાળામાં એકંદરે શાકભાજીના ભાવ હંમેશા ઓછા થતા હોય છે, તેના સ્થાને આ વર્ષે શાકભાજીના ભાવ મોંઘા થયા. પહેલાં 10-20 રૂપિયા 500 ગ્રામ લીલા શાકભાજી બજારમાં મળતા હતા અને હવે 60-80 રૂપિયાના ભાવ 500 ગ્રામના લીલા શાકભાજીના ભાવ બોલાઈ રહ્યા છે. અને તેમાં તો પાપડીનો ભાવ આસમાને પહોંચી જવા પામ્યો છે. અને ગૃહિણીઓમાં દહેગામ શહેરની માર્કેટમાં શાકભાજી ખરીદવા જાય ત્યારે મરચાં અને કોથમીર તો વેપારીઓ પહેલાં મફતમાં આપતા હતા, પણ હવે મફતમાં આપતા નથી અને મરચાંના 1 કિલોના 20 રૂપિયાના ભાવે વેચતા હતા, પરંતુ હવે મરચાંનો ભાવ આસમાને પહોંચી જવા પામ્યો છે. ભીંડા, ચોરી, ગવાર, પાપડી, રવૈયા 60-80 રૂપિયા 500 ગ્રામના ભાવ શાક માર્કેટમાં વેચાય છે. તેથી ગૃહિણીઓના બજેટ ખોરવાઈ જવા પામ્યા છે. જેવી રીતે શાકભાજીના ભાવ આસમાને ગયા તેમ બે દિવસ પછી આ વર્ષે ઊંધિયાના ભાવમાં પણ વધારો થવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. ફક્ત શાક માર્કેટમાં ટામેટાનો ભાવ સસ્તો જોવા મળી રહ્યો છે, 20 રૂપિયા કિલો, પરંતુ બીજા અન્ય શાકભાજીના ભાવ 60-80 રૂપિયાના ભાવે 500 ગ્રામ શાકભાજી શાક માર્કેટમાં વેચાઈ રહ્યા છે. ગયા વર્ષે શિયાળામાં 20 રૂપિયા 500 ગ્રામના ભાવે વેચાતા લીલા શાકભાજી આ વર્ષે 30 રૂપિયાની 250 ગ્રામ લીલા શાકભાજી વેચાય છે. ઘસી ચૌહાણ, જેડેશ ટીવી, દહેગામ.